નમસ્કાર. જ્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ સુરત શહેરની અંદર અવૈધ રીતે ગેસ ગોડાઉનના બાટલાના ટ્રક જ્યારે એક બસ પાર્કિંગ અને રેસિડેન્શિયલ વિસ્તારની અંદરથી ગોડાઉનમાં આજે ગેસના બાટલા અવૈધ પાર્કિંગની અંદર પડ્યા હોય અને આ જ્યારે રેસિડેન્શિયલ વિસ્તાર છે ત્યારે એક તરફથી જોઈએ આપણે તો હજી પણ લોકોને તકસીલા કાંડ ભૂલાણું નથી. જે તકસીલાની અંદર ઓછામાં ઓછા 40 છોકરાઓનું મૃત્યુ થયું હતું, જે આવી જ રીતે અચાનક આગ લાગતા મૃત્યુ થયું છે, ત્યારે આ રેસિડેન્શિયલ વિસ્તારની અંદર આ બાટલાની ગાડી રાખવા માટેની પરમિશન કોઈ આપી છે? એક મહત્વની વસ્તુ છે. અને આવી જ રીતના અવૈધ રીતે આ કોઈ પાર્કિંગની અંદર ગાડી રખાતી નથી, જ્યારે એમના ગોડાઉનની અંદર જ એને ગાડી રાખવી પડે અને ગોડાઉન પણ સેફ જગ્યાએ હોવું જોઈએ. જ્યારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અચાનક જો અહીંયા આગ લાગી હોય તો આજુબાજુમાં કોઈ ફાયરનો સામાન પણ નથી, ત્યારે એકદમથી અવૈધ રીતે આ ગાડી અહીંયા પડી હોય ત્યારે આની અંદર જો કાંઈક જાનહાની થાય તો એનો જમેદાર કોણ? ત્યારે શું સુરતનું તંત્ર સૂતું છે? જ્યારે તંત્રને આ વસ્તુની જાણ છે કે પછી આ ખાડા કાન કરીને વાત કરી રહી છે તંત્ર? શું આજે પૂર્ણગામ વિસ્તારની અંદર આવેલ રાધે પાર્કિંગની અંદર આ ગાડીઓ અહીંયા પડી છે તો આની અંદર કોઈ તંત્ર ધ્યાન નથી દેતું કે પછી શું છે? એક જ વસ્તુ મિત્ર, કે આજે તકસીલા કાંડ હજી કોઈના દિલમાંથી ગયું નથી. તકસીલા કાંડની અંદર 40થી વધુ છોકરાઓ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી જ રીતના અચાનક આગ લાગવાથી, ત્યારે આજની અંદર જો કોઈ જાનહાની થાય તો એનો જવાબદાર કોણ? આપ જોઈ શકો છો આજુબાજુમાં કોઈ પણ બી જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો કે કોઈ વસ્તુ છે નહીં. જ્યારે અહીંયા કોઈ પણ જાનહાની થઈ હોય તો આના માટે ફાયર સેફ્ટીના સાધન પણ નથી, અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. આવી જગ્યા ઉપર જો કોઈ જાનહાની થાય, અત્યારે ઉનાળાના સમયમાં આટલી કાળઝાળ ગરમીની અંદર પણ અમે લોકો અહીંયા છીએ, જ્યારે અમને આટલી ગરમી થતી હોય તો આનું ક્યારે અચાનક કાંઈ થાય તો એનો જવાબદાર કોણ? શું પુલા પોલીસ સ્ટેશન પણ બાજુમાં હોવા છતાં પણ પૂર્ણ પોલીસ સ્ટેશન કોઈ એક્શન નથી લેતું? તંત્ર સુરતનું, મહાનગરપાલિકા અડધી રાતે લોકોના ટાંકા સાફ કરવા જાય છે, અડધી રાતે કોઈ પણ બી એપાર્ટમેન્ટની અંદર ફાયર સેફ્ટી સુવિધા જોવા જાય છે, તો આના માટે કોઈ સુવિધા કેમ નથી કરાતી? જ્યારે તંત્ર દ્વારા કે પછી તંત્રની મિલીભગત છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. નમસ્કાર. સુરત શહેર હવે ભડકે પડે તો નવાઈ નહીં. સુરત શહેરમાં જીવતા બોમ્બ સમાન રાંધણ ગેસની બોટલો અવૈધ રીતે ખુલ્લેઆમ પ્રાઇવેટ પાર્કિંગમાં આપવામાં આવતા હોય અને પાર્કિંગની અંદરથી નાની ગાડીઓ ભરાઈને અલગ અલગ જગ્યા ઉપર મોકલવાની પરમિશન કોના તરફથી મળે, જ્યારે ગેસ બોટલનું ગોડાઉન હોવું જોઈએ અને તે ગોડાઉનની બાજુમાં સંપૂર્ણપણે ફાયર સુવિધા પણ મોજૂદ હોવી જોઈએ, જે કાયદામાં અનિવાર્ય છે. ત્યારે હજી સુરતના લોકોને તક્ષશિલા અગ્નિકાંડનો કિસ્સાઓ ભૂલાયો નથી. ત્યાં આવી કોઈ બીજી નવી આફત આવે તો નવાય નહીં. તો આવા લોકોને પરમિશન આપે છે કોણ? અને શું પ્રાઇવેટ પાર્કિંગવાળા પણ કોઈ જવાબદારી નથી? અને આવા રાંધણ ગેસના બાટલા જીવતા બોમ્બ સમાન ગાડીઓ શહેરીજનોની વચ્ચે રાખવાની પરમિશન કોની પાસેથી મળે? અને રેસિડેન્ટ વિસ્તારમાં પ્રાઇવેટ પાર્કિંગમાં મૂકવાની મંજૂરી કોના તરફથી મળે? કે પછી આવા પ્રાઇવેટો પાર્કિંગ મારી આની જોરદાર છે? શું એને કોઈ કાયદાનો ડર નથી? બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.